રાજ્યમાં કોરોનાના નવા 11592 કેસ પોઝિટિવ, 170 દર્દીના કોરોનાથી મૃત્યુ, ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 15000ની નજીક. તો અમદાવાદમાં આજે ફરી વધ્યા કેસ, 3194 કેસ સાથે 19 દર્દીના મૃત્યુ, ગઈકાલ કરતા 311 દર્દીનો વધારો. કોરોનાની ત્રીજી લહેરનો સામનો કરવા સરકાર તૈયાર, ગામડામાં ટેસ્ટિંગ, સારવાર પર ધ્યાન. 80% દર્દી જો શરીરમાં પાણીનું પ્રમાણ જાળવે તો સામાન્ય દવાથી સાજા થાય તેવો ટાસ્ક ફોર્સનો દાવો. કોરોના સંકટને લઈને આવતીકાલે હાઈકોર્ટમાં સુનાવણી, રાજ્યની 9 યુનિવર્સિટીમાં આરટીપીસીઆર ટેસ્ટ શરૂ કર્યાનો સરકારનો દાવો. તો કરફ્યુમાં રાહત આપવા વેપારીઓની માંગ, પરંતુ કરફ્યુ લંબાવવા અંગે હજુ સુધી કોઈ નિર્ણય નહીં. કોર કમિટીમાં લેવાશે કરફ્યુ લંબાવવા અંગેનો નિર્ણય. ગોતા બ્રિજ પર ગમખ્વાર અકસ્માત, બે કાર વચ્ચે અકસ્માતમાં એકનું મૃત્યુ, બ્રિજ પરથી નીચે પટકાતા વ્યક્તિનું મોત. રાજ્યમાં આગામી 5 દિવસ વચ્ચે ગરમીનો પ્રકોપ, અમદાવાદમાં આવતીકાલે યલો એલર્ટની આગાહી, ચાલુ વર્ષે સારા ચોમાસાની આગાહી.